गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? धोरण 7 गणित प्रकरण 5 रेखा अने खूणा। आ चेप्टर में तमे अपने अगाउना वीडियो में कोटिकोणनी जोड़ विषे भणी गया अने एना दाखला पण सीखी गया। हवे पछीना वीडियो में आपणे पूरक कोणनी जोड़ विषे भणीशु। नवा छो तो चेनल ने सब्सक्राइब करजो अने आखो वीडियो जोया पछी तेने लाइक करजो। तो चलो हवे आपणे पूरक कोण विषे भणीए। पूरक कोण कोने कहेवाय? पूरक कोण कोने कहेवाय ते समझिए आपणे। सप्लिमेंटरी एंगल्स इंग्लिश में एनु आ नाम छे, सप्लिमेंटरी एंगल्स। आ एनी व्याख्या छे मित्रों, जुओ जे बे ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થતો હોય તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવાય। કેટલો છે બે ખૂણાના માપનો સરવાળો? 180 અંશ। તો એવા બંને ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવાય। આગળ કોટિકોણમાં જોયું તમે કે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 90 અંશ થાય છે, તો એને કોટિકોણ કહેવાય। જ્યારે આ પૂરક કોણમાં બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે, તો એ બંને ખૂણા એકબીજાના પૂરક કોણ કહેવાય। આ વ્યાખ્યા મોડે કરી જ લેવાની મિત્રો। હવે અહીંયા આપણે બે મે ખૂણા દોર્યા છે, તો હવે આ ખૂણાઓ જોઈએ। એક ખૂણાનું માપ 68 અંશ આપેલું છે અને બીજા ખૂણાનું માપ 112 અંશ આપેલું છે। હવે આ બંને ખૂણા પૂરક કોણની જોડ છે કે નહીં તે જોવા માટે શું કરવાનું? તો આપણે આ વ્યાખ્યા એની શીખી ગયા કે પૂરક કોણની જોડના બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થવો જરૂરી છે। અહીંયા આ બે ખૂણાના માપનો આપણે સરવાળો કરીએ તો 68 અંશ વત્તા 112 અંશ બરાબર કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 180 થાય ને। એટલે અહીંયા આ બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે, માટે આ બંને ખૂણા એકબીજાના પૂરક કોણ કહેવાય। એટલે કે આ ખૂણા પૂરક કોણની જોડ છે એમ આપણે કહી શકીએ। હવે બીજા બે ખૂણા દોરેલા છે અને એના માપ લખેલા છે। જુઓ અહીંયા એક ખૂણાનું માપ 135 અંશ છે અને બીજા ખૂણાનું માપ 45 અંશ છે। ફરીથી આપણે આ બંને ખૂણાના માપનો સરવાળો કરી જોઈએ તો કેટલો થાય? 135 અંશ વત્તા 45 અંશ બરાબર 180 અંશ થાય છે। તો આ બે ખૂણા પણ પૂરક કોણની જોડ છે એમ કહી શકાય। જો બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ ન થતો હોય તો તે બે ખૂણા પૂરક કોણની જોડ કહેવાય નહીં બરાબર। આટલું ચોક્કસ સમજી ગયા ને? તો ચલો હવે આપણે વિચારો, ચર્ચા કરો અને લખો પાઠ્યપુસ્તકના પાના નંબર 96 પર આ પ્રશ્નો આપેલા છે એની ચર્ચા કરીએ। પહેલો પ્રશ્ન છે, શું બે ગુરુકોણ પૂરક કોણ બની શકે? પ્રશ્ન છે તો ના, આપણો જવાબ ના છે। બે ગુરુકોણ પૂરક કોણ ના બની શકે, કારણ કે ધારો કે બે ગુરુકોણના માપ 91 અંશ લઈએ, આપણે એક જ ડિગ્રી આગળ વધીએ છીએ, વધારે નથી વધતા। 90 અંશ એટલે કાટકોણ કહેવાય એ તમને ખબર છે, તો આપણે એક જ ડિગ્રી વધારે લઈએ છીએ, 91 લઈએ, તો બંને ગુરુકોણ થાય। હવે 91 વત્તા 91 કરીએ તો 182 અંશ થઈ જાય બરાબર। હવે બંને ગુરુકોણ છે અને એનો સરવાળો કેટલો થાય છે? તો 182 અંશ। એટલે પૂરક કોણની જોડના બે ખૂણાના માપનો સરવાળો 180 થવો જરૂરી છે, અહીંયા એ થતો નથી, 182 અંશ થાય છે। માટે કહી શકાય કે અહીંયા જે પૂરક કોણના માપ કરતા વધારે થાય છે, તેથી બે ગુરુકોણ પૂરક કોણ બની શકે નહીં। ચાલો હવે આપણે બીજા પ્રશ્ન પર જઈએ। બીજો પ્રશ્ન છે, શું બે લઘુકોણ પૂરક કોણ બની શકે? તો એનો જવાબ પણ ના છે, બે લઘુકોણ પૂરક કોણ ના બની શકે। જેમ કે બે લઘુકોણના માપ 89 અંશ લઈએ, તમે જાણો છો કે 90 અંશનો ખૂણો એટલે કાટખૂણો કહેવાય, ને અહીંયા આપણને લઘુકોણ કીધો છે, એ લઘુકોણ એટલે 90 અંશ કરતા નાનો ખૂણો હોય, તો અહીંયા આપણે બે લઘુકોણના માપ 89 અંશ લઈએ છીએ, એટલે કે અહીંયા પણ એક ડિગ્રી જ માત્ર ઓછું માપ લઈએ છીએ। તો એ બે નો સરવાળો કરીએ તો 89 અંશ વત્તા 89 અંશ બરાબર 178 અંશ જ થાય છે।
જ્યારે પૂરક કોણની જોડના બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થવો જરૂરી છે, જે અહીંયા થતો નથી, 178 જ થાય છે, એટલે કે 180 અંશ કરતા ઓછો થાય છે, માટે બે લઘુ કોણ પણ પૂરક કોણ બની શકે નહીં। પ્રશ્ન નંબર 3, શું બે કાટખૂણા પૂરક કોણ બની શકે? તેનો જવાબ હા છે, બે કાટખૂણા હંમેશા પૂરક કોણ જ હોય છે, કેમ કે કાટખૂણાનો માપ 90 અંશ હોય છે, માટે બે કાટખૂણાના માપનો સરવાળો 90 અંશ વત્તા 90 અંશ બરાબર 180 અંશ જ થાય છે। પૂરક કોણની જોડ થવા માટે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થવો જરૂરી છે, જે અહીંયા થાય છે, માટે આપણે કહી શકીએ કે કાટખૂણા હંમેશા પૂરક કોણ હોય છે। હવે આપણે જોઈએ, પ્રયત્ન કરો, પુસ્તકના પાના નંબર 96 પરનો દાખલા નંબર 1, આકૃતિ નંબર 5.7 માંથી પૂરક કોણની જોડ શોધો। આકૃતિ 1, અહીંયા એક આકૃતિ મેં દોરેલી છે, આ પહેલી આકૃતિ છે, એમાં એક ખૂણાનું માપ 110 અંશ છે અને બીજા ખૂણાનું માપ 50 અંશ છે। આકૃતિ 1 માં પૂરક કોણની જોડના બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થવો જોઈએ। અહીં આપેલ બે ખૂણાના માપનો સરવાળો કરતા 110 અંશ વત્તા 50 અંશ બરાબર 160 અંશ થાય છે, માટે તે પૂરક કોણની જોડ નથી। આકૃતિ નંબર 3, આકૃતિ 2, વિદ્યાર્થી મિત્રો તમારે જાતે આ રીતે ગણવાનો છે, મેં પહેલો તમને ગણીને બતાવ્યો એ પ્રમાણે બીજાની આકૃતિ દોરી અને એનો સરવાળો કરી લેવાનો, અને સરવાળો કરી અને 180 અંશ થાય છે કે નથી થતો તે જોઈને તે પૂરક કોણની જોડ છે કે નથી તે તમારે જાતે લખવાનું રહેશે, એ તમને હોમવર્કમાં મળે છે। હવે આકૃતિ 3 જોઈએ, તો 3 માં એક ખૂણાનું માપ 50 અંશ અને બીજા ખૂણાનું માપ 130 અંશ આપેલું છે, તો હવે આમાં પણ આ બંને ખૂણાના માપનો સરવાળો કરીએ તો 50 અંશ વત્તા 130 અંશ બરાબર કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 180 અંશ થાય ને। હવે પૂરક કોણની જોડ થવા માટે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થવો જોઈએ, જે અહીંયા થાય છે, માટે આકૃતિ નંબર 3 માં બે ખૂણા જે આપેલા છે તે પૂરક કોણની જોડ બને છે। ત્યાર પછી આકૃતિ 4, એનો દાખલો પણ તમારે બીજાની જેમ ચોથો પણ જાતે કરવાનો છે, જે હોમવર્ક તરીકે હું તમને આપું છું। અહીં બે દાખલા તમને ગણાયા પછી તમને આ દાખલા કરવા સરળ પડશે। ચલો હવે આપણે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2, નીચેના દરેક ખૂણાના પૂરક કોણનું માપ શું થશે? પહેલો દાખલો છે 100 અંશ, હવે એના પૂરક કોણનું માપ શોધવાનું છે। અહીં ખૂણો આપ્યો છે, એનું માપ આપ્યું છે આપણને 100 અંશ, અને એની પૂરક કોણની જોડના ખૂણાનું માપ શોધવાનું છે। તો પહેલું વાક્ય લખવું જ પડે કે પૂરક કોણની જોડના બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે, આ વાક્ય લખવું જ પડે, આ વાક્ય ભૂલવાનું નહીં। ત્યાર પછી આપણે 100 અંશના માપના ખૂણાના પૂરક કોણનું માપ શોધવાનું છે, માટે આ વાક્ય લખવાનું 100 અંશના માપના ખૂણાના પૂરક કોણનું માપ બરાબર। હવે પૂરક કોણનું માપ શોધવા માટે આપણે જે ખૂણો આપ્યો છે એને 180 માંથી બાદ કરવો પડે, માટે 180 અંશ ઓછા 100 અંશ બરાબર જવાબ મળશે આપણને 80 અંશ। જવાબ બરાબર, 100 અંશના માપના ખૂણાના પૂરક કોણનું માપ 80 અંશ થાય। દાખલા નંબર 3, બીજો તમારે જાતે કરવાનો છે હોમવર્કમાં, ત્રીજો નંબર છે 55 અંશ। ફરીથી એનું એ જ વાક્ય, પૂરક કોણની જોડના બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે, 55 અંશના માપના ખૂણાના પૂરક કોણનું માપ બરાબર 180 અંશ ઓછા 55 અંશ, 180 માંથી 55 બાદ કરો એટલે 125 અંશ વધે, માટે જવાબ બરાબર, 55 અંશના માપના ખૂણાના પૂરક કોણનું માપ 125 અંશ થાય। વિદ્યાર્થી મિત્રો, અહીંયા હોમવર્કમાં લખ્યું છે દાખલા નંબર આનો બીજો અને ચોથો, એ આ જ રીતે સેમ ટુ સેમ જાતે ગણવાનો છે। હવે આ એક વ્યવહારુ દાખલો કહીએ એ રીતનો દાખલો છે, રકમવાળો
છે પૂરક કોણની જોડનો જ પણ વ્યવહારુ કરીએ એ ટાઈપનો દાખલો છે. તો જરા સમજીએ. સૌથી પહેલા આપણે રકમ વાંચીશું, તો તમે પણ રકમ બરાબર ધ્યાનથી વાંચજો અને સમજજો. દાખલા નંબર 3. બે પૂરક કોણમાંના મોટા ખૂણાનું માપ નાના ખૂણાના માપ કરતા 44 અંશ વધારે છે, તો તેમના માપ શોધો. બે પૂરક કોણ આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એમાં મોટા ખૂણાનું માપ કે છે કે નાના ખૂણાના માપ કરતા 44 અંશ વધારે છે. હવે બંને ખૂણાનું માપ આપણે શોધવાનું છે, તો આપણે શું ધારવું પડશે? પહેલા તો આપણે પહેલા નાના ખૂણાનું માપ ધારવું પડે, કારણ કે મોટા ખૂણાનું માપ નાના કરતા 44 અંશ વધારે છે એવું આપેલું છે. એટલે નાના ખૂણાનું માપ આપણે ધારીએ તો આપણે મોટા ખૂણાનું માપ લખી શકીએ. એટલે કે ધારો કે નાના ખૂણાનું માપ x અંશ છે, મોટા ખૂણાનું માપ નાના ખૂણાના માપ કરતા 44 અંશ વધારે છે, માટે મોટા ખૂણાનું માપ x વત્તા 44 અંશ થાય. હવે પૂરક કોણની જોડના બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે, જે આપણને ખબર છે. માટે બે ખૂણાનો સરવાળો કરીએ એટલે x વત્તા 44 અંશ બરાબર 180 અંશ. એટલે અહીંયા એ સૂત્ર રૂપે લખીએ છીએ કે x વત્તા 44 અંશ બરાબર 180 અંશ. હવે આ x વત્તા x એટલે 2x થાય મિત્રો, 1 1, આનો એક સહગુણક અને આનો પણ એક સહગુણક, એટલે 1 વત્તા 1 2 થાય, એટલે 2x વત્તા 44 અંશ બરાબર 180 અંશ. 2x બરાબર 180 અંશ ઓછા 44 અંશ. 2x બરાબર 180 માંથી 44 બાદ કરીએ એટલે 136 આવે, તો 136 અંશ મળે. હવે આ જે 2 છે એ x ની સાથે ગુણાકારથી જોડાયેલા છે, એટલે આપણે જ્યારે આ ડાબી બાજુ છે એને જમણી બાજુ લાવીએ ત્યારે એ ગુણાકારથી ભાગાકારમાં આવે, એટલે x બરાબર 136 ના છેદમાં 2 થશે. હવે 136 ને 2 વડે ભાગીએ એટલે 68 મળે, એટલે કે x બરાબર 68 અંશ થાય. જવાબ, નાના ખૂણાનું માપ x બરાબર 68 અંશ થાય, તો મોટા ખૂણાનું માપ x વત્તા 44 અંશ બરાબર 68 અંશ વત્તા x નું માપ છે 68, એ આપણે એમાં મૂકીએ છીએ, એટલે 68 અંશ વત્તા 44 અંશ બરાબર 112 અંશ થાય. આમ પૂરક કોણની જોડના બે ખૂણાના માપ અનુક્રમે 68 અંશ અને 112 અંશ થાય. સારું, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળીએ. ચાલો.